રોજ એક ગોવિંદ દામોદર સ્તોત્રમ નો પાઠ કરીશું આપણે બધા, કારણ કે ભગવાન કૃષ્ણના ચરિત્રથી લાલજી મહારાજ નું ચરિત્ર સંકળાયેલું છે. એ કથાના માધ્યમમાં આવશે. અને બીજી વાત સાહેબ, કે ગોવિંદ દામોદર સ્તોત્રમ નો જો તમે રોજ એક પાઠ કરો ને, તો તમારા જીવનના કાંઈ પણ એવા અધૂરા કામ રહી ગયા હોય, અથવા તમારા પિત્રોને જો તમારે પરમ સદગતિ આપવી હોય, શાંતિ આપવી હોય, તો ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર ખૂબ જ તાકાત છે. એની અંદર 12 શ્લોક આવે છે. એક એક શ્લોક, એક એક સ્કંદનો મહિમા દર્શાવે છે. અને તમે 12 શ્લોકનો જો અહીંયા ગોવિંદ દામોદર સ્તોત્રમના માધ્યમથી જો પાઠ કરીશો ને, તો 18,000 શ્લોકનું ફળ ભાગવતનું આપણા બધાને મળે છે. સાહેબ, 5 દિવસ આપણે સારું કરવા માટે જ ભેગા થયા છે. આ નથી કે આપણે બાયો ચડાવવાની, પણ અહીંયા 5 દિવસની અંદર લાલજી મહારાજના જીવન ચરિત્રનો સત્સંગ સાંભળો, એટલે મારાને તમારા જીવનમાં ક્રાંતિ તો આવી જ જોઈએ. મારાને તમારા જીવનની અંદર સાહેબ કંઈક એનું સારું ફળ મળવું જ જોઈએ. પણ ક્યારે મળે? કે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. તમને એ સદગુરુ મહારાજ ઉપર પૂરેપૂરી આસ્થા હોવી જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે આજે આ વ્યાસપીઠ કોઈ સામાન્ય પીઠ નથી. આની અંદર સાહેબ ભારતનો પ્રાઇમ મિનિસ્ટર અત્યારે આવે કે ગુજરાતનો મુખ્યમંત્રી આવે, તો આ વ્યાસપીઠ ઉપર બેસી શકે નહીં સાહેબ. આ જેવા ત્યાં વ્યક્તિઓ આ વ્યાસપીઠ ઉપર ના બેસી શકાય. હું જ્યાં સુધીને આ વ્યાસપીઠ ઉપર છું, ત્યાં સુધી આ વ્યાસપીઠની મારે ગરિમા જાળવવી પડે. બાકી નીચે ઉતરું ને તો હું પણ તમારા જીવો છું સાહેબ. હા, એટલે 5 દિવસ હું તમને ખૂબ આનંદે કરાવીશ, ખૂબ મોજ પણ કરાવીશ, રાસ પણ વચ્ચે વચ્ચે સરસ લઈશું સાહેબ આપણે. હા, પણ મને નથી લાગતું કે આજે રાસ લેવાશે, કારણ કે 10:45 તો અહીં વાગી ગયા પહેલો દિવસ થી એમાં. કારણ કે આજે જે ચરિત્ર મારે તમને કહેવાનું છે, એ જો પરિપૂર્ણ ના થાય તો નકામું છે. એટલે એ ચરિત્રની શુભ શરૂઆત કરતા પહેલા પ્રથમ રોજના નિત્યક્રમ પ્રમાણે ગોવિંદ દામોદર સ્તોત્રમ જો તમારી ઘરે એની પુસ્તક હોય, ચોપડી હોય, તો લેતા આવજો. હા, અને એનો ઢાળ એ કઈ રીતના બોલવું, ક્યાં અટકવું, ક્યાં ટકવું, એ તમને સાહિત્ય ખબર પડે. કદાચ જો તમને આ શ્લોકનો આમ અર્થ ન સમજાય, તો સાહેબ ભાગવતમાં કહ્યું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બેઠા બેઠા તમે માળા કરજો સાહેબ, નામ લેજો, ગેરંટી મારીને કહો 5 દિવસની અંદર તમારું ફળ તમને મળતું થઈ જશે. કારણ કે જેના ચરિત્રની કથા કરવાની છે, એ લાલજી મહારાજે સાહેબ મરેલા અને સજીવન કર્યા. વાંઝિયાપણું આજે બધાનો ભાગ્યું હોય, ઘણા જીવોના દુઃખો જો દૂર કર્યા હોય, અને ઘણા પંથો આજે સાચા રસ્તે બતાવ્યા હોય, એ ચરિત્રના ગુણગાન 5 દિવસ આપણે ગાવાના છે. માટે આવો પ્રથમ આપણે ગોવિંદ દામોદર સ્તોત્રમ તરફ જઈએ, પછી ભગવાનની કૃપા હોય એ પ્રમાણે બધી વાત કરીશું. માટે આવો પ્રથમ ગોવિંદ દામોદર સ્તોત્રમ તરફ. કરારે વિંદે નપદાર વિંદં મુખાર વિંદે વિનિવેશયંતં વટપત સ્ફુટેશયાનં ફલં મુકુંદં મનસા સ્મરામિ શ્રીકૃષ્ણ ગોવિંદ
Yeah.
ગોવિંદ દામો દરબારે દે, ગોવિંદ દામો દરબારે દે, ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામો દર દયાદાને સહેજે ગોલોક સંચરે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય લાલજી મહારાજ કી જય દેવીને દેવતાઓથી સુરક્ષિત એવી